गुजरात में आज पण नाना गामडामां नजीवी बाबते माथाकूट थई रही छे अने बदलानी आग में हत्यानी घटना घटी रही छे। आ घटना पंचमहालनी छे, अहीं खूनी खेलनी घटना घटी छे। जूनी अदालत में एक हत्यानी घटना सामे आवी, पांच शख्सोए साथे मळी हत्याने अंजाम आप्यो छे। चालो जोईए कोण छे मृतक। બોરચાપડા ગામની ઘટના, જૂની અદાવતમાં હત્યા, રાજવા વર્સિસ રાજવાની માથાકૂટ। ટીવી સ્ક્રીન પર જોવા મળતા દ્રશ્યો બોરચાપડા ગામના છે। અહીં એક ખૂની ખેલની ઘટના સામે આવી છે। પૂરી ઘટના બે ભાગમાં ભજવાઈ છે। અહીં જૂની અદાવતમાં હત્યાની ઘટના ઘટી છે। રતનભાઈ રાજવા ગઈકાલે બોરચાપડા ગામે શાકભાજી લેવા માટે ગયા હતા। જ્યારે તે પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં હાથીખાણ સરપંચ ફળિયામાં બે શખ્સોએ તેને રોક્યા હતા। રતનભાઈ પર સામાન્ય હુમલો કર્યો હતો। માથાભારે શખ્સોએ રતનભાઈ પર હુમલો કર્યો અને તેને સામાન્ય ઈજા પહોંચાડી હતી। લોહીલુહાણ હાલતમાં રતનભાઈ તેના ઘરે આવ્યા હતા અને પરિવારને પૂરી ઘટના અંગે જાણ કરી હતી। રતનભાઈ ફરિયાદ કરવા જતા હતા ત્યારે રસ્તામાં શમશેરભાઈ રાઠવાના સાગરીતોએ રતનભાઈને રોક્યા હતા। પહેલા થયેલા ઝઘડાનું સમાધાન કેમ કરતો નથી, આવું કહીને ચાર શખ્સોએ રતનભાઈ પર હુમલો કર્યો। પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। બાદમાં રતનભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો। ગાળો બોલી એકબીજાને મદદગારી કરી ગુનો કરવામાં આવ્યો। ક્વાંટ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કોણ છે હત્યારા? આ ઘટનામાં પાંચ આરોપી છે। પાંચ શખ્સોએ રતનભાઈ પર હુમલો કર્યો। પોલીસે આ પાંચેય શખ્સ સામે ગુનો નોંધ્યો છે। શમશેરભાઈ હટિયાભાઈ રાઠવા, અમરસિંહભાઈ રાઠવા, વિકેશભાઈ શમશેરભાઈ રાઠવા, રાજેશભાઈ શમશેરભાઈ રાઠવા, ગોવિંદભાઈ ગોરધનભાઈ રાઠવા, આ પાંચેય શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે। પોલીસે આ ઘટનામાં બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બાકીના ત્રણ શખ્સ ફરાર છે। ઘરના મોભીનું મર્ડર થતા પરિવાર શોકમાં ડૂબી ગયો હતો। રતનભાઈ અને આરોપી વચ્ચે અગાઉ મારામારી થઈ હતી અને પોલીસ ફરિયાદ પણ થઈ હતી, પરંતુ મૃતક સમાધાન કરવા માંગતો ન હતો। માટે આરોપી અને ફરિયાદી વચ્ચે બબાલ થઈ અને બબાલમાં એકનો જીવ ગયો છે। ફરિયાદ કરવા આવતા હતા તે દરમિયાન આરોપીઓ શમશેર, ભાંગડુ, ગોવિંદ અને શમશેરના બે છોકરા સામેથી મોટરસાયકલો લઈ શેરડી વાસણ રોડ ઉપર તેમની બાઈકને અથાડી પાડી દઈ અને શમશેરે તેના હાથમાં ના પાળ્યા વડે ફરિયાદીના ભાઈ રતનને માથાના પાછળના ભાગે પાળ્યા વડે ઈજા કરતાં તેનું સ્થળ પર મોત નિપજાવેલ અને સાથે આવેલ આ ફરિયાદી તથા તેના ભત્રીજાને ઈજાઓ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વગેરે બાબતની ફરિયાદ કવાંટ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે। સમાધાન માટે મર્ડર કર્યું। આરોપી સમાધાન કરવા માંગતા હતા, પરંતુ મૃતક સમાધાન કરવા માંગતો ન હતો। બસ આ વાતને લઈને બંને વચ્ચે ખટરાગ ચાલતો હતો। આ ખટરાગમાં ખૂન થયું છે। અહીં આરોપી અને ફરિયાદી બંને એક પરિવારના છે। આ માટે નાના એવા ગામમાં કોઈ મોટી ધમાલ થાય તે પહેલા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। મહેશ ભીલ, વીટીવી ન્યૂઝ, ક્વાંટ, છોટાઉદેપુર।